नमस्कार दर्शक मित्रों, हूँ निशा आपनी માટે લઈને આવી છું ધી લોક સત્તાનું સ્પેશિયલ સેગમેન્ટ મોર્નિંગ બ્રીફ। વડોદરામાં પોલીસે 1.70 લાખ કેસ કરી 13.96 કરોડ તો પાલિકાની જીટી દ્વારા 43.81 લાખ વસૂલ્યા, જેને લઈ જીપીએમસી એક્ટમાં દંડની કોઈ જોગવાઈ નથી તેવા સામાજિક કાર્યકરનો દાવો। વેપારીઓને પોલીસની હેરાનગતિ મુદ્દે મંત્રી યોગેશ પટેલની ટકોર, કહ્યું રસી ન લેનાર વેપારીઓને પોલીસ હેરાન ન કરે, રસીકરણ કાર્યક્રમ બંધ થયા પછી દંડ વસૂલે। બોર્ડ દ્વારા ધોરણ 9માં પ્રવેશ અંગે સ્પષ્ટતા કરાઈ, જેમાં ધોરણ 9માં પ્રવેશ વખતે ગ્રાન્ટ શાળાને અસર ન થાય તેનું ધ્યાન રાખવાની સૂચના અપાઈ। વડોદરામાં નોકરી જતા એસઆઈને રોંગ સાઈડ આવતા ભારદારી વાહને કચડી નાખતા સ્થળ પર જ મોત। વડોદરામાં પોલીસ જમાદારના મોત પછી સફાળી જાગેલી પોલીસે એક જ દિવસમાં 59 વાહનોને ડિટેન કર્યા। વડોદરા જિલ્લામાં 1.77 લાખ લોકોએ રસીના બંને ડોઝ લીધા। ધોરણ 10નું પરિણામ જાહેર, વડોદરામાં 42,852માંથી 703 વિદ્યાર્થીઓને એ ગ્રેડ। ગુજરાતની બે મોટી ફાર્મા કંપની ટોરેન્ટ ફાર્મા અને સન ફાર્મા અન્ય 3 કંપનીઓ સાથે મળીને કોરોનાની દવા વિકસાવી રહી છે। સુરત કોલેજોમાં વિદ્યાર્થીઓએ રસી મુકાવ્યા પછી જ પરીક્ષામાં બેસવાનું હોવાથી યુનિવર્સિટીની ઓફલાઈન પરીક્ષા પહેલા 30,000 વિદ્યાર્થીઓને વેક્સિનેશનનો પડકાર। ભાવનગર મામલતદાર કચેરીનો પર્દાફાશ, અરજદારોની વિગતો સાથેના આધાર ફોર્મનો ઢગલો કચરામાંથી મળ્યો। રાજકોટમાં રસીની અછત વર્તાઈ, 1.70 લાખ લાભાર્થીઓ બીજા ડોઝની રાહમાં, 2 કેન્દ્રો પર લોકોમાં ભારે રોષ વધતા પોલીસ બોલાવાઈ, 10,000માંથી માંડ 2,666ને જ રસી મળી। ધોરણ 10ના A1 ગ્રેડના ક્રમમાં સુરતમાં 2,991 ઉમેદવારો A1 ગ્રેડ મેળવતા સુરત પ્રથમ ક્રમે, જ્યારે રાજકોટમાં 2,056 વિદ્યાર્થીઓ A1 ગ્રેડ મેળવતા રાજકોટ બીજા ક્રમે। ગાંધીનગરના PDPU જંકશન પાસે ₹50 કરોડના ખર્ચે ઓવરબ્રિજ બનશે। દેશમાં 102 દિવસમાં પહેલી વખત કોરોનાના દૈનિક કેસો 40,000ને નીચે પહોંચ્યા। છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા માત્ર 37,566 કેસો સામે આવ્યા, જ્યારે વધુ 907 લોકોના મોત। બિહારના વિવિધ વિસ્તારોમાં વીજળી પડવાને કારણે કુલ 11 લોકોના મોત થયા છે, સાથે જ 4 જિલ્લાઓ પશ્ચિમ ચંપારણ, પૂર્વ ચંપારણ, ગોપાલગંજ અને સારણમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે। દેશમાં પેટ્રોલ ડીઝલના ભાવો વધવાનું યથાવત, શ્રીગંગાનગરમાં પેટ્રોલ ₹110 ને પાર પહોંચ્યું। કોરોનાની દવાઓને લઈને સોનુ સૂદે બોમ્બે હાઈકોર્ટમાં કહ્યું, મેં ફક્ત દર્દીઓને રસ્તો દેખાડ્યો છે, વેપાર નથી કર્યો। રણવીર સિંહ નેટફ્લિક્સના સાથે સૌથી મોટો એક્શન રિયાલિટી શો હોસ્ટ કરશે, જે રોહિત શેટ્ટીના ખતરો કે ખિલાડી શો પર આધારિત હશે, પરંતુ તેના કરતાં પણ વધુ ભવ્ય અને મોંઘો હશે। માણસને સુપરહીરો બનાવે તેવી વેક્સિન આવશે, સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના પ્રોફેસરે કર્યો દાવો। ઓસ્ટ્રેલિયામાં ડેલ્ટા વેરિયન્ટનો તાંડવ, જેને લઈને વધુ એક શહેરમાં લોકડાઉન। US સ્પેલિંગ બી સ્પર્ધામાં અંતિમ 11 સ્પર્ધકોમાં 9 ભારતીયો, છેલ્લા 20 વર્ષથી આ સ્પર્ધામાં ભારતીય વિદ્યાર્થીઓનું પ્રભુત્વ રહ્યું છે। 8 જુલાઈના રોજ ફાઇનલ સ્પર્ધા યોજાશે। રોજની સવારની તાજી ખબરો માટે જોતા રહો ધી લોક સત્તાનું સ્પેશિયલ સેગમેન્ટ મોર્નિંગ બ્રીફ। તમે અમારા આ વિડીયોને જો યુટ્યુબ પર જોઈ રહ્યા હોવ તો તરત જ અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને નવા વિડીયોના અપડેશન માટે બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં। જો તમે અમારો આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા હોવ તો અમારા ફેસબુક પેજને જરૂર લાઇક કરો। વધુ અપડેટ માટે લોકસત્તાની વેબસાઇટને વિઝિટ કરવાનું ભૂલશો નહીં।